ડિસામાં કતલખાના અને માસ મર્ડરની હાટડીઓ બંધ કરાવવા આજે જીવ દયા પ્રેમીઓએ નાયબ પોલીસ અધિક્ષક, ડિસા નગરપાલિકા પ્રમુખ, ડિસા નાયબ કલેક્ટર સહિતને આવેદનપત્ર આપી કતલખાના બંધ કરાવવા રજૂઆત કરાઈ હતી. પવિત્ર શ્રાવણ માસમાં કતલખાના અને માંસ મટનની હાટડીઓ ધમધમી રહી છે ત્યારે સોમવારે ડિસાના જીવદયા પ્રેમીઓને બેઠક મળી હતી, જેમાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના અને જાહેરમાં માંસ મટનની હાટડીઓ બંધ કરવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તેમ છતાં વેપારી મથક ડિસા શહેરમાં પશુઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરીને લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય તેવી રીતે માંસનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ અને લાગણી દુભાઈ રહી છે. સોમવારે ડિસાના રિસલવા બજાર ખાતે જીવદયા પ્રેમી અને એડવોકેટ ધર્મેન્દ્રભાઈ ફોફાણી, છબીલભાઈ સોનીથા, રમેશભાઈ જેઠવા, કમલેશભાઈ દેસાઈ, પરેશભાઈ પંચાલ, રાજુભાઈ પરમાર તેમજ જીવદયા કાર્યકરોની બેઠક મળી હતી, જેમાં પશુઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરતા અસામાજિક તત્વો સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરીને અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા માટે ડિસાના નાયબ પોલીસ અધિક્ષક, ડિસાના નાયબ કલેક્ટર, ડિસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી સહિતને આવેદનપત્ર પાઠવી લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે એડવોકેટ ધર્મેન્દ્રભાઈ ફુફાણીએ જણાવ્યું હતું કે ડિસામાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે પશુઓ અને પક્ષીઓને કતલ કરી લોકોનું આરોગ્ય જોખમાય તે રીતે માંસ મટનનું વેચાણ કરે છે. તંત્રએ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. આજે ડિસા શહેરમાં ગવાડી, મીરા મોહલ્લા અને અન્ય જગ્યાઓએ કાયદાની જોગવાઈઓનો સદંતર ભંગ કરી આડેધડ પશુઓની કતલ કરવામાં આવે છે. આના કારણે ભવિષ્યમાં રોગચાળો ફેલાય એવી શક્યતા છે. પશુઓ ઉપર ક્રૂરતા આચરાય છે. ઉપરાંત જો આ પ્રવૃત્તિ અટકાવવા કોઈ પ્રયત્ન કરે તો આ અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા ઈસમો દ્વારા મોબ લિંચિંગ કરી અને આ પ્રવૃત્તિ અટકાવવાનો પ્રયત્ન કરવાવાળા લોકો ઉપર હુમલો કરવામાં આવે છે, જેથી કાયદાની જોગવાઈઓ પ્રમાણે આ જે પણ ગેરકાયદેસર પશુઓની કતલ કરવામાં આવે છે તાત્કાલિક બંધ કરાવવા માટે પોલીસ તંત્રને આવેદનપત્ર આપવા માટે અહીંયા હિન્દુ સમાજના અને જીવદયા પ્રેમી તમામ લોકો આવેલા છે. કદાચ એવું હોય કે જે ખુલ્લેઆમ કાયદાનો ભંગ થઈ અને ખુલ્લેઆમ માંસનું વેચાણ થઈ રહ્યું છે, એ માંસનું વેચાણ કરવા માટે પશુઓની કતલ જે થઈ રહી છે અને આઈપીસી 429, એનિમલ ક્રુએલ્ટી એક્ટ, એનિમલ પ્રિઝર્વેશન એક્ટ આ બધા કાયદાઓ નીચે જે ગુના બને છે, ઉપરાંત આવી જે ઘાતકી હત્યા કરવાવાળા ઈસમો છે એની સામે પાસા નીચે પણ કાર્યવાહી કરવાની જોગવાઈ છે. આ બધી જોગવાઈઓ નીચેની કાર્યવાહી આજ દિવસ સુધી કોઈ થઈ નથી એ વાત મીડિયા સમક્ષ ના આવે એ માટે કદાચ કવરેજ માટે ના પાડી હોઈ શકે. આજે માન્ય નાયબ પોલીસ અધિક્ષક સાહેબ પોતે હાજર નહોતા પણ એમના રિપ્રેઝેન્ટેટિવને આપ્યું છે, દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીને આપ્યું છે. આ સિવાય ડિસા નગરપાલિકા, મામલતદાર કચેરી ડિસા અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ડિસાને પણ આવેદનપત્ર આપવા માટે હવે જઈ રહ્યા છીએ.